નમસ્કાર, હું નરેન્દ્ર મીના, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે. આપણે નોન NFSA અને APL 1 જે કાર્ડ ધારક છે એને તમામ માટે સરકારે 13 તારીખથી 17 તારીખ સુધી વિનામૂલ્યે રાશન આપવાની વ્યવસ્થા કરી છે. આના સંદર્ભમાં જે મોટી મોટી બાબતો છે જે ધ્યાને રાખવાની છે એ આપણે ધ્યાને મૂકવા માગું છું. એમાં સૌથી અગત્યનું કે આપણે એમાં કાર્ડ દીઠ નક્કી કરી છે કે આપણને કેટલો પુરવઠો મળશે. તો જે કાર્ડ દીઠ ઘઉં 10 કિલો ઘઉં મળવાના છે, 1 કાર્ડ દીઠ, 3 કિલો ચોખા, 1 કિલો ચણા દાળ અને 1 કિલો ખાંડ. પછી તો આ 4 બાબતો મળવાની છે નોન NFSA અને APL 1 કાર્ડ ધારકોને. પછી આમાં 5 દિવસનો સમયગાળો આપ્યો છે, એટલા માટે કે જેના રાશન કાર્ડનો છેલ્લો અંક 1 અથવા 2 હોય તો એમને 13 તારીખમાં આવવાનો, 3 અથવા 4 હોય તો એને 14 તારીખમાં આવવાનું, 5 અથવા 6 હોય એને 15 તારીખમાં આવવાનું, 7 અથવા 8 હોય એને 16 તારીખમાં આવવાનું અને 9 અથવા 0 હોય એમને 17 તારીખમાં આવવાનું. એટલે દરેક માણસે પોતાનું જે કાર્ડ નંબર છે એના જે છેલ્લો ડિજિટ છે એ જોઈને નિર્ણય કરવાનો કે મારે કઈ તારીખમાં આવવાનું છે. આપણે જે દરેક જે FPSની શોપ છે એના ઉપર પણ આ માહિતી આપણે જોવામાં મળશે કે મારો નંબર કઈ તારીખમાં આવવાનું છે. એટલે આપ જે કાલનો દિવસ છે સન્ડેનો ત્યાં સુધી આપણે કન્ફર્મ કરી લઈએ અને પછી જે જ્યારે આપણો વારો હોય ત્યારે જે દુકાન ઉપર જવાનો. દુકાન ઉપર જતી વખતે આપણે જે આપણું ઓરિજિનલ રાશન કાર્ડ છે આ અથવા અને ઓરિજિનલ જે રાશન આધાર કાર્ડ છે એની કોપી સાથે લાવવાની રહેશે અને એમાં જે સોશિયલ ડિસ્ટન્સિંગનો છે એનો ચુસ્ત અમલ કરવાનું છે. અને સાથે સાથે એમાં સરકાર તરફથી જિલ્લા પ્રશાસન તરફથી હું અપીલ પણ કરું છું કે જે માણસ સદ્ધર હોય, જેને જરૂરિયાત નહીં હોય, એ પુરવઠો લેવા માટે નહીં આવે, એ જે ખરેખર ગરીબ લોકો માટે સરકારે વ્યવસ્થા કરી છે તો એમના સુધી એ ભાગ જાય, એને પુરવઠો મળતો રહે. એના માટે જે માણસ સદ્ધર છે આર્થિક રૂપે એમના માટે આ વ્યવસ્થા નથી. એટલે જે નોન NFSA APL 1 કેટેગરીમાં માણસ આવે છે પણ એમને નથી એને લાગે છે કે મને જરૂરિયાત નથી, એવા માણસો ત્યાં એ પુરવઠો લેવા માટે નહીં લેવા માટે એને અપીલ કરવામાં આવે છે. પછી એક પ્રવૃત્તિ એ પણ ધ્યાને આવી છે કે આપ આમાં એવું પણ બનાય કે આપ જે માણસ સદ્ધર છે એ પોતે પુરવઠો લઈને પછી હું એને ડોનેટ કરી આપીશ બીજાને કોઈને, તો એ પણ પ્રવૃત્તિ કરવા માટે ના પાડવામાં આવે છે. કેમ કે આપ ત્યાં અનાવશ્યક ત્યાં દુકાન ઉપર ભીડ થશે અને જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું છે જાળવવાનું છે એમાં પણ તકલીફ પડશે. એટલે ફક્ત જેને પોતાને માટે જરૂરિયાત છે એવા નોન NFSA અને APL 1 કાર્ડ ધરાવતા જે માણસ છે એમના માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. આ જે તમામ જે આપને કીટ મળશે 4 વસ્તુની આ નિઃશુલ્ક મળવાની છે સરકાર તરફથી. એટલે જે ખરેખર લાભાર્થી છે આપ તમામને એનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ.